શું વાત છે બાપા? બોલો ને. તમે મારા માટે શું કરો? બકા તમે ખાલી અવાજ કરો. પછી ફરી તો નહીં જાઓ ને? છાતી પર ઘા લીધો હતો ને બકા ફરી જ્યો હોત ને તો ઘા પીઠ પર હોત. એમના માથે ઘા છે. અને શાસ્ત્રીજીના કહેવા મુજબ જો એમની પાસે એમની સાથે નહીં રહું તો એ સલામત નથી. એટલે મારે એમની જોડે રહેવું બહુ જ જરૂરી છે. પણ જો હું એમની જોડે રહીશ તો એ અમારા લગ્ન અને અમારા સંબંધને ક્યારે નહીં ભૂલી શકે. એ શ્રુતિબેન સાથે લગ્ન ક્યારે નહીં કરી શકે. જાણું છું એને બકા, શોધન છે, બિઝનેસ કન્સ્ટ્રક્શન નો કરે છે, પણ કિંમત માણસની બરાબર જાણે છે. કે દિયોર ખોટો નહીં એ, પણ કોઈ માણસ પોતાની વહુને કઈ રીતે ભૂલી શકે? પણ મને મને તો ભૂલવી જ પડશે ને. હા બકા, પણ તમે મને કહો હું શું કરી શકું. મને કહો હું શું કરી શકું. ને બકા ભરોસો રાખજો, પટેલ ભાઈડો છું, બોલ્યું ફરીશ નહીં. સાચો સંબંધ તોડવા માટે ખોટો સંબંધ બાંધશો. એટલે એટલે આપણે બંને એટલે આપણે બંને લગ્ન કરવાના છે એવી ખોટી વાત લોકોને કરી એમજ કેવું છે ને તમારું? અને આપણા લગ્ન થવાના છે એવું સાંભળીને શોધન શ્રુતિ સાથે લગ્ન કરી લેશે એવું જ વિચારો છો ને તમે? એમના ને શ્રુતિબેન ના લગ્ન થઈ જાય બસ, ત્યાં સુધી જ આ નાટક છે. મનમાં સાચી લાગણી હોય તો ખોટું નાટક કઈ રીતે થાય? બકા બહુ માંગી લીધું તમે યાર. હા મને હતું કે આપણા લગ્ન થવાના છે ને, જો લગ્નની વાત બી થઈ પણ ખોટું નાટક. પણ બકા ગમ્યું, મને મને ખરેખર બહુ ગમ્યું. તમે તમે મારા પર ભરોસો રાખ્યો. ખોટું નાટક કરવા માટે તમે તમે મને કહ્યું. યાર તમે બહુ સારા બહુ છો, ભલે મારા નહીં બીજા કોઈના બહુ સારા છો. કોઈ પોતાના માટે આટલું નથી કરતું યાર. એમના ને શ્રુતિબેન ના લગ્ન થઈ જાય પછી આપણે છૂટા. તમે ચિંતા ના કરતા, કોઈ પૂછે ને કે જીગલા શું થયું તો બકા આપણે કહી દેશું કે આપણને બીજી કોઈ ગમી ગઈ છે. દિયો તમે ચિંતા ના કરતા, તમારા પર આડ નહીં આવવા દો, તમારા પર આડ નહીં આવવા દો. નહીં બકા નહીં, યાર ભાઈબંધ છે આપણે, કીધું તું ને. શોધનના માથે ઘાત નહીં, તમારો હાથ છે બકા, ચિંતા ના કરતા. આપણે બે ભેગા મળીને આ નાટક કરશું. હા બકા, શોધનને કઈ નહીં થવા દઈએ. અને એકવાર શોધન અને શ્રુતિના લગ્ન થઈ જશે પછી આપણે પોતાના રસ્તે કહી દઈશ લોકોને. નહીં ગમતા મને તમે, નહીં કરવા તમારી જાતે લગ્ન.
જૂઠું બોલવું પડશે બકા, માફ કરશો ને મને. તમને મારે માટે જે લાગણી છે હું જાણું છું, હું સમજુ છું. આય બકા થાય, જે સાચે ના જીવી શક્યો એ નાટકમાં જીવી લે. આજથી આપણી સાચી લાગણીઓનો ખોટો સંબંધ શરૂ બકા. જીગર આત્મારામ પટેલ, બહુ ઠેકડા મારતો હતો ને, તો લે આજે આપણો મેળ પડી ગયો દિયો, આપણો મેળ પડી ગયો દિયો. છાતી ઉપર જ્યારે તલવારનો ઘા વાગ્યો હતો ને, ત્યારે બહુ દુખ્યું હતું દિયોર. ડોક્ટરે જ્યારે ટાંકા લીધા હતા ત્યારે ધ્રુજી ગયો હતો, પણ મનમાં એક અભિમાન હતો કે આપણે આપણા શોધનિયા માટે જે કર્યું છે ને એ કોઈ ના કરી શકે. દિયોર વટ પડી ગયો હતો. પણ તમે તો આપણો કચરો કરી નાખ્યો યાર. આ મેવાડાના પટેલ નું પાણી ઉતારી નાખ્યું ત્યાં. બકા તમે જે શોધનિયા માટે કર્યું છે ને એ છાતી પર તલવારના ઘા થી બી મોટો છે યાર. ના રડો બકા, ના રડો. તમે કેટલા સારા છો યાર, તમે કેમ એટલા સારા છો? છોડીઓ પોતાનું ઘર વસાવવા માટે બીજાનું ઘર ભાંગી નાખતી હોય છે ને પોતે ગોઠવાઈ જતી હોય છે, અને તમે તમારા વરનું ઘર વસાવવા માટે પોતાનું ઘર ભાંગી નાખ્યું. લાયા લાયા બાકી, તમે તો જોરદાર. ખાલી નાટક પૂરતો જ સાથ નિભાવવાનો, બસ ખાલી નાટક પૂરતો જ. તમને વચન, તમે સામે છો અને સામે ભગવાન, વચન હાલું છું તમને કે શોધનિયાના એકવાર લગ્ન થઈ જશે ને પછી આપણે કાયમ માટે અળગા, કાયમ માટે. તમે ચિંતા ના કરતા, ઓ ભગવાન સાંભળે છે ને બકા, આજ સુધી તારી સામે
ઘણા લોકોએ જોડે રહેવા માટે સમ ખાધા હશે. પણ આજે અજીગર આત્મારામ પટેલ તારી સામે સમ ખાય છે. યશોધનિયાના એકવાર લગ્ન થઈ જશે ને, પછી કાયમ માટે છોડી મેલી શામ. કજિયા, જલ્દી કોફી લઈને આવ, મારે ઓફિસ માટે લેટ થાય છે. તમે લઈને કેમ આવ્યા? ગજ્યાને કહ્યું તો મારું અને ગજ્યાનું કામ એક જ ને, નાના શેઠ. હે રંગ લો જામ્યો કાલિંદડી ને ગાઢ ગાળા તારા. સોતનિયા, આ તો ગીત ખોટું પડી જ્યું દિયોર. લે રંગલો કાલિંદી ને ઘાટ નહીં, લે વડોદરામાં આવીને સેટલ થઈ ગયો. લે વડોદરામાં આવ્યો અને આપણો મેળ પડી ગયો દિયોર, મેળ પડી ગયો આપણો. લે સોરી સોરી હે બકા સોરી. લે મને ખબર છે તે મને ના પાડી હતી, પણ શું કરું દિયર, આ સ્વીટુએ જ્યારે મને પ્રપોઝ કર્યું ને, ત્યારે મને થયું કે લે થઈ જાય એક બે ને તઈણ, આપણો મેળ પડી જ્યો દિયર. લે સ્વીટુ, કહું છું સાંભળો છો? લે કઈ ચા નાસ્તો મળશે કે નહીં? તારા હાથની ચા સવારના પૂર્વે મળી જાય ને દિયોર, એવું થાય દિવસમાં 3-4 વાર સવાર પડવી જોઈએ. સ્વીટુએ તને પ્રપોઝ કર્યું એટલે તારો મેળ પડી ગયો, રાઈટ? હા બકા, કોંગ્રેચ્યુલેશન્સ. શું સુગંધ છે શાની? લો પીવડાવો એકબીજાને. હા પીવડાવો એકબીજાને. મારી આંખ સામે. અરે પણ શું કામ બકા? એટલે મને યાદ આવ્યું, આપણી તો બાધા છે, એટલે એઠી ચા પીવાની બાધા છે. તો ના પી, તો ના પી. પણ તું તારા હાથે તો લક્ષ્મીને પીવડાવી શકે ને. વિચારો નહીં આટલું બધું. હું કહું એ તમારે કરવું તો પડશે જ, કારણ કે આફ્ટર ઓલ આ ઘરનો નાનો શેઠ છું હું. કે મારી વાત તો માનવી જ પડશે તમારે. કાં તો તું તારા હાથે લક્ષ્મીને ચા પીવડાવીશ, કાં તો લક્ષ્મી એમના હાથે તને ચા પીવડાવીશ. શરમાવાનું શું હોય? તમારા બંનેના તો લગ્ન થવાના છે. મૂરખ સમજી રાખ્યો છે મને. તમને શું લાગે છે તમારા બંનેના નાટકની મને ખબર નહીં પડે?
જઠ્ઠું બોલી રહ્યા છો તમે બંને. મારી સામે છો અને મારી આંખમાં આંખ નાખીને કહો કે તમે એકબીજા સાથે લગ્ન કરવા માંગો છો. હા બકા, અમે લગ્ન કરવાના છીએ. તને કહું છું દિયોર, અમારો મેળ પડી જ ગયો છે. બસ છે, ચૂઠ્ઠું ના બોલ. મારી તમારા બંનેના ચહેરા છે ને ચાડી ખાય છે કે તમે બંને મારી સામે નાટક કરી. તમારા બંનેના લગ્નની વાત સાંભળીને હું શ્રુતિ સાથે પાણી છું. તમને શું લાગે છે હું તમારે બીજા કોઈના નહીં ને તમારા નાટકને ઓળખી નહીં શકું? અને મને એ ખબર નહીં પડે કે તમે લોકો જુઠ્ઠું બોલી રહ્યા છો. એવું નથી શોભન્યા. લાભ હું ખરેખર કહું છું, અમે બે બહુ જલ્દી લગ્ન કરવાના છે. અમારો મેળ પડી જ જશે દિયોર. સાબિત કરો કે કાલે તમે બંને જે નાટક કર્યું હતું આખા ઘરમાં એ સાચું હતું. સાબિત કરો કે તમે બંને લગ્ન કરવા માંગો છો. છે સાબિતી છે? જોરદાર કેમ છે તું બકા? મજામાં. હું એકદમ તમે કેમ છો? આજે તો હરખ નો પાર નથી. શોધનભાઈ, ઓળખાણ પડી કે નહીં? પલ્લુ? હા મોટા ભાઈ. તું કેટલી મોટી થઈ ગઈ છે! કેટલા ટાઈમ પછી આપણે લોકો મળ્યા નહીં? ખૂબ ખૂબ સુખી તો બેટા, કેવું? હા ફાઈન, તમે કેમ છો? હારું હારું. શીખતો રે બેટા. કેમ છો આંટી? જોયું જોયું હે તો બાકી સૂટ બૂટ જો ટના ટની હો જો લાગે છે. પ્રાર્થના કર્યો કે તને જીગલા ને છે ને જિંદગી ભર સુખી રાખ્યો. લે બેટા, રાખવા પડ. બહુ નું મોઢું જોઈએ ને, તારે આવો વ્યવહાર કરવો પડ. સીકડી તને ખબર છે, આ જીગલા નો ફોન આવ્યો ને કે તું એની હંગાર લગ્ન કરવા માટે તૈયાર થઈશું, એટલે હે અમે બધા મારતી ગાડીએ પાણી પીવા નહીં રોકા. મને તો ખબર હતી કે તમે જ મારા ભાભી બનશો. માડી ખમ્મા કરે બેટા, મારા જીગર નું જીવતર અજવાળું થઈ ગયું.